સ્કૂલમાં દાન કર્યું હતું. પુરાણ ગ્રંથો અનુસાર ભગવાન વિષ્ણુએ તુલસી સાથે ભાવાત્મક વિવાહ કર્યા હતા અને તે દિવસને તુલસી વિવાહ તરીકે ઓળખાય છે. તેના દિવસે તુલસીને શૃંગારિત કરવામાં આવે છે અને શેરડી વડે મંડપમાં બાંધવામાં આવે છે. તુલસીજીને લાલ કે લીલા રંગની ચૂંદડી ઉડાડવામાં આવે છે. ત્યારે તુલસી વિવાહ દરમિયાન સાંજના મુહૂર્તમાં તુલસી વિવાહ કરવામાં આવતા હોય છે. ત્યારે રાજકોટના પાળ ગામમાં અનોખા તુલસી વિવાહ યોજવામાં આવશે, જેમાં પાળ ગામથી લપાસરી ગામ ખાતે હેલિકોપ્ટરમાં ઠાકોરજીની જાન જશે, જે સમગ્ર અંતર 15 કિલોમીટરનું છે. પાળ ગામની અંદર દ્વારકાધીશ એટલે કે જે દ્વારકાનો કાળિયો ઠાકર, અહીંયા અંબાબાપાનો ઠાકર તરીકે આજે ગામની અંદર એક ગાંજેરવાને આયોજન કરવામાં આવેલું છે. એમાં હજારોની સંખ્યામાં ગ્રામજનો અહીં અમે ઉપસ્થિત છીએ. તેમજ આજે મને એવું લાગે છે ગુજરાતની અંદર સર્વપ્રથમવાર આ હેલિકોપ્ટરથી ઠાકરજી પરણવા જતો એવો આંબાબાપાનો ઠાકર આ પહેલીવાર ગુજરાતની અંદર, એવું મને લાગે છે કે પહેલીવાર પાળ ગામથી લાપસરી ગામ 15 કિલોમીટર ઉપર સમગ્ર આ પંથકની અંદર આ હેલિકોપ્ટર દ્વારા પાળનો ઠાકર આજે હેલિકોપ્ટરમાં ઉડવાનો છે અને તુલસી માતાને પરણવા માટે જશે. આ સમગ્ર આયોજન ભગત પરિવાર એટલે કે ચાવડિયા ભગત પરિવાર એમના દ્વારા કરવામાં આવેલો છે. સંત આંબે પીરનો ઠાકર આ અનોખું આયોજન અમારે કરવામાં આવેલ છે કે પાળના ઠાકરની જાન આંબે પીરના સંત આંબે પીરના પાળના ઠાકરની જાન હેલિકોપ્ટર દ્વારા લાપાસરી લાભુભાઈ આયરની ત્યાં જવાની છે. અને આ ગુજરાતની અંદર પહેલું એવું આયોજન છે, 52 દ્વારામાં ઠાકોરજીના 52 દ્વારામાં પહેલું એવું આયોજન છે કે પારનો ઠાકર આંબે પીરનો ઠાકર પહેલી આવેલો ગુજરાતમાં હેલિકોપ્ટરમાં જાને એની લઈને જવામાં આવે છે. છોટાઉદેપુર જિલ્લામાં 146મી